કોરોનાના વિકટ સમયમાં બ્લડ બેંકમાં પણ બ્લડની અછત વર્તાઈ હતી, જેને લઈ સર્વ સમાજ બનાસકાંઠા COVID-19 સેવા ટીમના યુવાનો દ્વારા કોરોનાની મહામારી સામે લડવા બનાસકાંઠામાં આવેલ વિવિધ સેન્ટરોમાં 1300થી વધુ રક્તની બોટલોના ટાર્ગેટ સાથે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજ દિન સુધીમાં કુલ 8 બ્લડ કેમ્પ યોજવામાં આવ્યા હતા, જે અંતર્ગત દાતાઓનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. જો કે આજરોજ ભાભર મુકામે ખોડિયાર માતાના મંદિરે બનાસકાંઠા COVID-19 સર્વ સમાજ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સવારથી જ સામાજિક કાર્યકરો, સરકારી કર્મચારીઓ તેમજ ભાભર PSI, પોલીસ સ્ટાફ સહિત રાજકીય આગેવાનો અને નગરજનોના હાજર રહી મોટી માત્રામાં રક્તદાન કર્યું હતું, જેમાં કુલ 311 જેટલી રક્તની બોટલો એકત્ર થઈ હતી, જે દરમિયાન રક્તદાન કરનાર દાતાઓને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ યુવાનોની કામગીરીને બિરદાવી હતી. રક્તદાન કેમ્પમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, નૌકાબેન પ્રજાપતિ, જિલ્લા BJP પ્રમુખ ગુમાનસિંહ, BJP યુવા મોરચા પ્રમુખ સહિત રાજકીય આગેવાનો, સહકારી આગેવાનો, પોલીસ સ્ટાફ સહિત સરકારી કર્મચારી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમયમાં બ્લડ બેંકોને પણ બ્લડની ઘટ પડી તો બનાસકાંઠાના યુવાનો દ્વારા હિતેશભાઈ અને એમની ટીમ એમને આખા જિલ્લાની અંદર 1200 કરતાં વધારે બોટલ એકઠી કરી આજે ભાભર શહેરના યુવાનોએ અને તાલુકાના યુવાનોએ ભેગા મળીને એક રેકોર્ડ કર્યો કે અહીંયા જેટલી જરૂરિયાત હતી એના કરતાં પણ વધારે બ્લડ આપવા માટેની જે તૈયારી બતાવીને બ્લડ કેમ્પ થયો. હું અભિનંદન આપું છું આ બ્લડ ડોનેટ કરનાર તમામે તમામ યુવાન મિત્રોને, એમણે બીજાના ભલા માટેનો વિચાર કર્યો. આજે અમારો દરેક જિલ્લામાં કેમ્પ કર્યા, આજે અમારો છેલ્લો કેમ્પ છે, 8મો કેમ્પ, અને 170 બોટલ ઉપર થઈ ચૂકી છે અને લગભગ 250-300 બોટલનો ટાર્ગેટ છે અમારો. કેમ્પ કરીને લગભગ પૂરા જિલ્લામાં 1300થી વધુ બોટલો ડોનેટ થાય એવું દરેક સમાજના સર્વ સમાજના યુવાનો વડીલોનો સહયોગથી આ કેમ્પમાં સફળ થયા છે.